નમસ્તે બાળકો, તમે બધા આવી ગયા? હા, ચાલો. તો બાળ મિત્રો, આગળ આપણે અલગ અલગ રકમના સિક્કાની ઓળખ કરી હતી ને, યાદ છે ને બધાને? હા, તો આજે આપણે એ જ સિક્કાનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ કિંમત બનાવવાની છે. તો ચાલો આપણે બધા એ કિંમત બનાવીએ. જો હવે અહીં એક કાર્ડ છે, એના ઉપર 1 લખેલા છે, બરાબર? એની બાજુમાં રૂપિયા લખેલા છે. તો આપણે અહીં 1 રૂપિયો અને 2 રૂપિયા એમ 2 સિક્કા મૂકેલા છે. હવે આ બંને સિક્કાનો ઉપયોગ કરીને આપણે આ 1 રૂપિયાની કિંમત બનાવવાની છે. તો હવે અહીં 1 લખેલા છે, તો આપણે 1 રૂપિયાની કિંમત બનાવવા માટે કયો સિક્કો મૂકીશું? 1 રૂપિયાનો. એટલે 1 રૂપિયાની કિંમત બની ગઈ ને, 1 રૂપિયાનો સિક્કો મૂક્યો એટલે 1 રૂપિયાની કિંમત બની ગઈ. ચાલો એવી જ રીતે અહીં આ કાર્ડ પર 2 લખેલા છે, એની બાજુમાં રૂપિયા લખેલા છે, એટલે આપણે 2 રૂપિયાની કિંમત બનાવવાની છે. તો આપણે પહેલાં કયો સિક્કો મૂકીશું? તો 2 રૂપિયાની કિંમત બનશે, તો સૌથી પહેલાં આપણે 2નો સિક્કો મૂકીશું, એટલે બની ગઈ ને 2 રૂપિયાની કિંમત. હવે આપણે બીજા કયા સિક્કા મૂકશું કે જેના દ્વારા પણ 2 રૂપિયાની કિંમત બને? તો આપણે 1-1 રૂપિયાના આપણે 2 સિક્કા મૂકીશું, તો પણ 2 રૂપિયાનો સિક્કો બની જાય ને, 2 રૂપિયા થઈ જાય ને. હા, જુઓ હવે અહીં 3નો કાર મૂકેલો છે, એટલે આપણે આ 3 રૂપિયાની કિંમત બનાવવાની છે. 1 રૂપિયો અને 2 રૂપિયાના સિક્કા દ્વારા હવે આપણે 3 રૂપિયાની કિંમત બનાવીશું. તો આપણે સૌથી પહેલાં કયો સિક્કો મૂકીશું? 2નો. હવે બીજો કયો સિક્કો મૂકીએ? તો 3 રૂપિયા બને 1 રૂપિયાનો, એટલે 2 રૂપિયા અને 1 રૂપિયા એમ 1-1 સિક્કા મૂકી દીધા, એટલે 3 રૂપિયાની કિંમત બની ગઈ ને. હવે એવી જ રીતે બીજા કયા સિક્કા મૂકીએ? તો 3 રૂપિયાની કિંમત બને, તો આપણે 1-1 રૂપિયાના સિક્કા મૂકીશું. કેટલા સિક્કા મૂકવા પડે આપણે? તો 3 સિક્કા મૂકવા પડે. તો આપણે 3 સિક્કા મૂકી દીધા, એટલે 1, 2 ને 3, તો 3 રૂપિયા થઈ ગયા ને. હવે આપણે અહીં 4નો કાર્ડ મૂકેલો છે, બરાબર? 4 અંકના કાર્ડ કેટલી વાર મૂકેલા છે? 2 વાર. હવે આપણે 4 રૂપિયાની કિંમત બનાવવાની છે. આપણે કયા કયા સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવવાની છે? 1 રૂપિયો અને 2 રૂપિયા. તો સૌથી પહેલા આપણે 4 રૂપિયાની કિંમત બનાવવા કયો સિક્કો મૂકીશું? 2 રૂપિયાનો. અને ફરી પાછા બીજો કયો સિક્કો મૂકીશું? બીજો પણ 2 રૂપિયાનો, એટલે આ પણ 2 રૂપિયાનો, આ પણ 2 રૂપિયાનો, એટલે 2 અને 2, 4 થયા ને. તો 4 રૂપિયાની કિંમત બની ગઈ ને. હવે આપણે બીજી રીતે પણ 4 રૂપિયાની કિંમત બનાવી શકીએ. જુઓ, એમાં આપણે સૌથી પહેલા 2 રૂપિયાનો સિક્કો મૂકીશું, પછી 1 રૂપિયાનો, અને ત્યાર પછી ફરી પાછા 1 રૂપિયાનો, બરાબર? તો આ 2 રૂપિયા, એની અંદર 1 રૂપિયો ઉમેરીએ તો 3 રૂપિયા, ફરી પાછો 1 રૂપિયો એટલે 4 રૂપિયા, એટલે 4 રૂપિયાની કિંમત આ રીતે પણ બને. હજી ફરી એક વખત બનશે. 4 રૂપિયાની કિંમતમાં આપણે બીજી નવી કિંમત બનાવવા માટે આપણે 1-1 રૂપિયાના સિક્કા મૂકીએ. જોજો હા બધા, કેટલા સિક્કા મૂકવા પડશે? 1-1 રૂપિયાના આપણે 4 સિક્કા મૂકીશું, તો 4 રૂપિયાની કિંમત બની જશે ને. કેટલા સિક્કા મૂક્યા? 4. 1, 2, 3, 4, એટલે 4 રૂપિયાની કિંમત બની ગઈ ને. તો આ રીતે આપણે અલગ અલગ સિક્કા દ્વારા 4 રૂપિયાની કિંમત બનાવી દીધી. જુઓ, તો અહીં આપણે 5 રૂપિયાના 2 કાર્ડ મૂકેલા છે. હવે આપણે 5 રૂપિયાની કિંમત બનાવવાની છે, પણ તેમાં કયા કયા સિક્કાનો ઉપયોગ કરવાનો છે? 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયાનો સિક્કો આપણે ઉપયોગમાં લેવાનો છે. તો ચાલો જોઈએ. જુઓ, તો અહીં હું એક સિક્કો મૂકું છું. કયો સિક્કો છે? 5 રૂપિયાનો, એટલે 5 રૂપિયાની કિંમત બની ગઈ. હવે આપણે બીજી કિંમત બનાવવાની છે, એમાં આપણે કયા કયા સિક્કા મૂકીશું?
तो सौथी पहला आपणे 2 रूपियानो सिक्को मूकीशुं, फरी पाछा 2 रूपियानो सिक्को मूकीशुं अने पछी आपणे 1 रूपियानो सिक्को मूकीशुं। एटले 2 બીજા 2 એટલે 4 અને આ 1 એટલે 5। તો આ 5 રૂપિયાની કિંમત બની ને। હવે ફરી પાછા આપણે અલગ રીતે 5 રૂપિયાની કિંમત કેવી રીતે બનાવશું? તો તેમાં આપણે પહેલા આપણે 2 રૂપિયાનો સિક્કો મૂકીએ, પછી આપણે 1-1 રૂપિયાના સિક્કા મૂકીએ। પણ કેટલા મૂકવા પડશે? ચાલો 1 2 અને 3। ચલો 3 સિક્કા મૂકીને આપણે જોઈએ કે 5 રૂપિયાની કિંમત બની છે, આ 2 રૂપિયાનો છે બરાબર। હવે 2 રૂપિયાની અંદર 1 રૂપિયાનો સિક્કો ઉમેરીએ એટલે 3 રૂપિયા થયા, ફરી પાછા 1 રૂપિયાનો સિક્કો ઉમેરીએ એટલે 4 અને આ 1 એટલે 5। તો આ 5 રૂપિયાની કિંમત બની ને। હજી એક વખત 5 રૂપિયાની કિંમત બનશે, જોજો હા બધા। આપણે અહીં 1-1 રૂપિયાના સિક્કા મૂકીએ, કેટલા સિક્કા મૂકવા પડશે જોજો। 1 2 3 4 અને 5। 1-1 રૂપિયાના કેટલા સિક્કા મૂકીએ આપણે? 5। તો 1 2 3 4 ને 5, તો 5 રૂપિયાની કિંમત બની ગઈ ને। તો આપણે 5 રૂપિયાની કિંમત બનાવવા માટે આપણે કેટલી વખત પેટર્ન બનાવી? 1 2 3 અને 4 આ અલગ અલગ પેટર્ન દ્વારા 5 રૂપિયાની કિંમત બની ગઈ ને। હવે અહીં 6 અંકના 2 કાર્ડ મૂકેલા છે। હવે આપણે 1 2 અને 5 એવી રકમના સિક્કાનો ઉપયોગ કરીને 6 રૂપિયાની કિંમત બનાવવાની છે। તો જોઈએ પહેલા આપણે કયા સિક્કા મૂકવા પડે। જુઓ પહેલા આપણે 5નો સિક્કો મૂકીશું, હવે બીજા કેટલા ઘટે છે? 1, એટલે આપણે 1નો સિક્કો મૂકીશું એટલે 5 અને 1 6 થઈ ગયા, એટલે 6 રૂપિયાની કિંમત બની ગઈ ને। હવે બીજી કેવી રીતે બનશે જોજો હા। હવે આપણે અહીં 2 રૂપિયાનો સિક્કો મૂકીએ છીએ, ફરી પાછા 2 રૂપિયાનો સિક્કો મૂકીએ છીએ એટલે 2 અને 2 એટલે 4 થયા। હવે ફરી પાછો આપણે 2 રૂપિયાનો સિક્કો મૂકી દઈએ, હા 2 બીજા 2 એટલે 4 અને 2 એટલે 6, તો 6 રૂપિયાની કિંમત બની ગઈ ને। હજી ફરી એક વખત બનશે જોજો હા બધા। હવે ફરી આ 3-3 આપણે 2 રૂપિયાના સિક્કા મૂક્યા ને, હવે ફરી પાછી 2 રૂપિયાનો સિક્કો મૂકું છું, એની બાજુમાં બીજો પણ 2 રૂપિયાનો સિક્કો મૂકું છું અને 4 થયા। હવે બીજો આપણે 1 રૂપિયાનો સિક્કો મૂકીએ અને બીજો પણ 1 રૂપિયાનો સિક્કો મૂકીએ એટલે 2 બીજા 2 4 આ 1 5 આ 1 એટલે 6। તો અહીં બબ્બેના સિક્કા 3 વાર લીધા છે, અહીં 2 વાર લીધા છે અને બીજા 1 રૂપિયાના સિક્કા છે। હજી ફરી એકવાર પેટર્ન બનશે જોજો બધા હા। હવે અહીં આપણે કઈ કઈ રકમના સિક્કા મૂકીશું જોજો। આપણે 1 રૂપિયાના સિક્કા મૂકીશું, કેટલા મૂકવા પડશે ગણતા રહેજો હા મારી સાથે। 1 2 3 4 5 અને 6 આપણે 1-1 રૂપિયાના કેટલા સિક્કા મૂક્યા? 6 સિક્કા મૂક્યા એટલે 6 રૂપિયાની કિંમત બની ગઈ ને। તો જુઓ આજે આપણે આ 3 સિક્કાનો ઉપયોગ કરીને 6 રૂપિયાની કેટલી કિંમત બનાવી? 1 2 3 4 અલગ અલગ પેટર્ન પ્રમાણે 4 વખત કિંમત બનાવી ને આપણે। બાર મિત્રો, અહીંયા એક ચિત્ર છે, ચિત્રમાં પિન્ટુ નામનો છોકરો છે। હવે આ પિન્ટુ શાકવાળા અંકલ પાસે શાક ખરીદવા માટે આવે છે। પિન્ટુ શાક લે છે અને 30 રૂપિયા શાકવાળા અંકલને આપે છે। હવે પિન્ટુએ જે શાક ખરીદ્યું છે તે 26 રૂપિયાનું થયું છે। હવે પિન્ટુએ તો શાકવાળા અંકલને 30 રૂપિયા આપ્યા છે, તો હવે શાકવાળા અંકલ પિન્ટુને કેટલા રૂપિયા પરત કરશે બોલો જોઈએ? હા 4 રૂપિયા પરત કરશે, સરસ। તો આજે આપણે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને અલગ અલગ કિંમત બનાવીને એ કિંમત બનાવવાની પણ તમને મજા આવી ને? હા, તો તમે પણ ઘરમાં આવી રીતે તમે રમત દ્વારા આવી કિંમત બનાવી શકો, બનાવશો ને બધા।
બધા. હા ચાલો, તો આપણે ફરી પાછા.